શહેરના વિવિધ પસાદ અને શ્રમિક વિસ્તારો કે જ્યાં શ્રમિક વર્ગ રહે છે તેવા વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ આવે અને અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધરાયો છે જે માટે સંતો સહિત આગેવાનો બેનરો સાથે લોકોને ઘરે ઘરે જઈ તેમને ગુલાબ અર્પણ કરી રસી મુકાવે તે માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં ખોટી ગેરસમજ દૂર કરી કોરોના સામે રક્ષણ માટે રસી સિવાય કોઈ વિકલ્પ નથી તેમ સમજાવ્યા હતા સાથે જ લોકો અન્યોને પણ રસી લેવા પ્રેરિત કરે તે માટે રસીનું મહત્ત્વ તેમજ માસ્ક પહેરવા પણ લોકોને જાગૃત કરાયા હતા મહત્ત્વનું છે કે હજી પણ સમાજમાં ખાસ કરીને નિમ્ન વર્ગોમાં રસીકરણને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેને લઈ લોકો રસી મૂકવાથી દૂર રહે છે ત્યારે સંતોની જાગૃતિ માટે આ પ્રયાસ આવકાર્ય બન્યો છે રાકેશ મકવાણા જેડ ટીવી ખેડા જી બાપુ વેક્સિનેશન માટે જાગૃતિ કઈ રીતના લાવો કોરોના મહામારી જલ્દીથી નાશ થાય તે માટે સરકાર અને ડોક્ટરો અને વેક્સિન જે આપે છે એ બધા કટિબદ્ધ છે ત્યારે અમે લોકો ડાકોના સંતો સેવકો અને ભક્તો યુવાનો જે પછાત વિસ્તાર છે નગરી છે ત્યાં લોકોને હજી બિલકુલ ખ્યાલ નથી તો અમે એમને જાગૃત કરીએ છીએ કે વેક્સિન લેજો અંધશ્રદ્ધામાં માનતા નહીં કારણ કે આ લોકોને હજી બિલકુલ ખબર નથી હોતી એટલે અમે એ લોકોને ગુલાબનું પુષ્પ આપીને કહીએ છીએ કે શાસ્ત્રમાં અને પુરાણોમાં આનો કોઈ ઉલ્લેખ એવો છે નહીં કે અંધશ્રદ્ધા આપણે માનો અંધશ્રદ્ધા કોઈનામાં હોવી જ ન જોઈએ તો વેક્સિન આપણે બધાએ અવશ્ય લેવી જોઈએ જેથી કરીને આ કોરોનાની જે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે એ ઓછી થઈ જાય એટલે બધાને ગુલાબનું પુષ્પ આપીને વિનંતી કરીએ છીએ કે તમે વેક્સિન ફરજિયાત લેજો